બેક સમાચારમાં આગળ વાત કરીએ તો રોહિંગ્યા શરણાર્થીઓને લઈને કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ છે. સરકાર કોઈ પણ પરિસ્થિતિમાં રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવા પર અડી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ કહ્યું છે કે રોહિંગ્યા આંતરરાષ્ટ્રીય શરણાર્થી ન કહી શકાય અને સરકાર તેમને પાછા મોકલીને જ રહેશે. રોહિંગ્યા શરણાર્થીઓને લઈ એક તરફ સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે, બીજી તરફ સરકારે આ મુદ્દે કોઈ પણ પ્રકારની દયા નહીં બતાવવાનું નક્કી કરી લીધું છે. રોહિંગ્યા મુસ્લિમો મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થીઓ નથી અને આ વાત આપણે સમજવી જોઈએ. તેમણે કહ્યું કે શરણાર્થીઓનો દરજ્જો મેળવવા માટેની એક ખાસ પ્રક્રિયા છે અને આમાંથી કોઈએ પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી. રોહિંગ્યા લોગો કો ભારત સે ડિપોર્ટ કરકે ભારત કિસી ઇન્ટરનેશનલ લા કા ભી ઉલ્લંઘન નહીં કરેગા, ક્યોંકિ વહ 1951 કે યુએન રિફ્યુજી કન્વેન્શન કા સિગ્નેટરી ભી નહીં હૈ. લોગ ઇન્ટરનેશનલ લા કે નોન રિફોલમેન્ટ પ્રિન્સિપલ કા ભી કી ચર્ચા કરતે હૈ ઓર ઇસકી ચર્ચા કરકે રોહિંગ્યા કે ડિપોર્ટેશન કી બાત કો ગલત સિદ્ધ કરને કી અપની તરફ સે ભરપૂર કોશિશ કરતે હૈ. मगर उनको मैं यह भी बताना चाहूंगा कि नॉन रिफॉलमेंट का सिद्धांत उन लोगों पर लागू होता है जिन्होंने भारत में एसाइलम लिया हो. पक्ष रजू करता कहू कि देश ना चार राज्यों में रोहिंग्या मुस्लिमों आतंकियों साथ संपर्क में है और इस्लामिक स्टेट ना आतंकियों रोहिंग्या मुस्लिमों की मदद थी देश पर कोई आतंकी हमलो कर सके है. तो बीजी तरफ सुप्रीम कोर्ट रोहिंग्या मामले सरकार कोई खास रणनीति बनावे तेवू इच्छी रही है. ब्यूरो रिपोर्ट, VTV News.